નમસ્કાર મિત્રો, 365 દિવસમાં આપનું સ્વાગત છે. 15 એપ્રિલ, આજે આપણે વાત કરીશું મનહર મોદી વિશે. મનહર મોદી એ ગુજરાતી ભાષાના કવિ હતા. તેમનો જન્મ અને શિક્ષણ અમદાવાદમાં થયા હતા. વિવિધ કોલેજોમાં અધ્યાપન કાર્ય તેમજ અનેક સામયિકોનું સંપાદન કાર્ય કર્યું હતું. તેઓ તેમની કવિતાઓમાં પ્રયોગાત્મક હતા. મનહર મોદીનો જન્મ 15 એપ્રિલ ઈસવીસન 1937ના રોજ અમદાવાદમાં થયો હતો. તેમણે શાળા શિક્ષણ અમદાવાદમાં મેળવ્યું. ઈસવીસન 1962માં તેમણે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર વિષયો સાથે BA તથા ઈસવીસન 1964માં ગુજરાતી અને સંસ્કૃતમાં BA અને ઈસવીસન 1966માં એ જ વિષયો સાથે ગુજરાત યુનિવર્સિટીમાંથી MA પૂર્ણ કર્યું. વિદ્યાર્થી જીવન દરમિયાન તેમણે અનેક વ્યવસાયો અજમાવ્યા. તેમણે ઈસવીસન 1956 થી 1958 સુધી ટેક્સટાઇલ સેલ્સમેન તરીકે કામ કર્યું. તેમણે ઈસવીસન 1958 થી 1966 સુધી પશ્ચિમ રેલવેમાં ક્લાર્ક તરીકે કામ કર્યું. ઈસવીસન 1966માં ગુજરાતીના વ્યાખ્યાતા તરીકે ડાકોરની ભવંશ કોલેજમાં તેમણે થોડો સમય અધ્યાપન કર્યું. પછીથી તેઓ ભક્ત વલ્લભ ધોળા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા અને નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. 8 વર્ષ સુધી તેઓ નિરીક્ષક સામયિકના તંત્રી રહ્યા. તેઓ ઉદ્ગાર સામયિકના પણ સંપાદક હતા, જે RR શેઠ કંપનીનું સામયિક હતું. તેમણે રન્નાદે પ્રકાશનની સ્થાપના કરી અને ઓળખ સામયિકની શરૂઆત કરી અને 16 વર્ષ સુધી તેના તંત્રી રહ્યા. તેઓ કેટલાક વર્ષ માટે ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ રહ્યા અને તેના વાર્ષિક મુખપત્ર અધિતનું સંપાદન સંભાળ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્ર પરબ માસિકનું સંપાદન તેમણે થોડો સમય કર્યું હતું. તેઓ અસૈત સાહિત્ય સભાના પ્રમુખ અને ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપપ્રમુખ રહ્યા હતા. તેમના શરૂઆતી દિવસોથી તેઓ ગુજરાતી સાહિત્યની આધુનિક સાહિત્યિક ચળવળ રે મઠ સાથે સંકળાયેલા હતા. તેઓની કવિતાઓ પ્રયોગાત્મક હતી. આકૃતિ ઈસવીસન 1963 તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ હતો અને ત્યાર પછી ઓમ તત્સત ઈસવીસન 1967માં પ્રકાશિત થયું હતું, જેમાં તેમણે પ્રયોગાત્મક કવિતાને અનર્થતાની ચરમસીમા સુધી લઈ ગયા હતા. 11 દુનિયા ઈસવીસન 1986 તેમની ગઝલોનું સંકલન છે. મનહર અને મોદી તેમનો બીજો ગઝલ સંગ્રહ છે. તેમના અન્ય કાવ્ય સંગ્રહો હસુમતી અને બીજા ઈસવીસન 1987, એક વધારાની ક્ષણ ઈસવીસન 1993, શ્રીમુખ તડકો અને મન હારિયત છે. તેમણે રે મઠના અન્ય કવિઓ સાથે ગઝલ ઉસેને છેડીનું સંપાદન કર્યું હતું. ગમી તે ગઝલમાં તેમણે ચિનુ મોદી અને આદિલ મંસૂરી સાથે સહસંપાદન કર્યું હતું. સુરેશ જોશી મૂલ્યાંકન ગદ્યનું કલા સ્વરૂપ અધિત, વિવેચનના વિવિધ અભિગમો અને ગુજરાતીના અધ્યાપકોનો માહિતી કોષ એમના સહસંપાદનો છે. 11 દુનિયા માટે તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિકો મળ્યા હતા. ઈસવીસન 2002માં તેમને એક વધારાની ક્ષણ માટે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી કલાપી પુરસ્કાર મળ્યો હતો. ઈસવીસન 1998માં તેમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. આવા ગુજરાતના ગરવીલા કવિનો 13 ફેબ્રુઆરી ઈસવીસન 2013ના રોજ અવસાન થયું હતું. દેખા
Thank you.